જામનગરના 100 કરોડના જમીન કૌભાંડ તથા એડવોકેટ કિરીટ જોશી હત્યાકાંડ અને ગુજસી ટોકવાળા પ્રકરણમાં આરોપી અને ભૂમાફિયા તરીકે કુખ્યાત થયેલ જયેશ પટેલ હાલ લંડનની જેલમાં છે. તેને ભારત લાવવા માટેની કાયદાકીય કાર્યવાહી સફળ રહી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જામનગરના એસપી પ્રેમસુખ ડેલુને લંડનની કોર્ટ દ્વારા 300 પેજની વિગતો સાથેનો એક મેલ મોકલવામાં આવ્યો છે, જેમાં લંડનની સરકાર જયેશ પટેલને ભારતને સોંપવા સહમત હોવાની માહિતી હોવાનું એસપી પ્રેમસુખ ડેલુએ નોબત સાથેની વાતચીતમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે જયેશ પટેલના કૌભાંડો ખુલવાના સમયે તથા એડવોકેટ કિરીટ જોશી હત્યાકાંડ સમયે જામનગરમાં એસપી તરીકે પ્રદીપ સેજોળ ફરજ બજાવતા હતા. એ પછી જયેશ પટેલની ક્રાઇમ સિન્ડિકેટ તોડવા એસપી તરીકે દીપેન ભદ્રનની નિમણૂક થઈ હતી. તેમણે એએસપી નિતેશ પાંડે સહિતના ચુનિંદા પોલીસ કર્મીઓની ટીમ બનાવી હતી, જે પછી જયેશ પટેલ સહિત તેના કથિત સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ફરાર જયેશ પટેલ લંડનમાં ઝડપાયા પછી ક્રમશઃ એસપી પ્રેમસુખ ડેલુના કાર્યકાળ સુધી લંડનની કોર્ટમાં જયેશ વિરુદ્ધ જરૂરી પુરાવાઓને દસ્તાવેજો રજૂ કરવાની કાર્યવાહી થઈ હતી. આમ પ્રદીપ સેજુડથી લઈ દીપેન ભદ્રણ, નિતેશ પાંડે અને પ્રેમસુખ ડેલુ સહિતના આઈપીએસ અધિકારીઓ અને તેમની ટીમની મહેનત રંગ લાવી હોય તેમ જણાઈ રહ્યું છે. જામનગર પોલીસ કેન્દ્રીય ગૃહ મંત્રાલય તથા ઇન્ટરપોલ સાથે સંકલન સાધી જયેશ પટેલનો કબજો મેળવવાનો પ્રયાસ કરી રહી છે. એમ થશે તો તપાસના અનેક નવા ધડાકાઓ થવાની સંભાવના પ્રબળ બનશે. આજે ગુજરાતના 109 આઈએએસ અધિકારીની બદલીનો હુકમ થયો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર તથા જામનગરના ડીડીઓ પણ બદલાયા છે. જામનગર કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીની ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિમણૂક થઈ છે. તેમના સ્થાને જામનગરના નવા કલેક્ટર તરીકે બોટાદ કલેક્ટર તરીકે ફરજ બજાવતા બી એ શાહની નિમણૂક કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર મુકેશ પંડ્યાની સેટલમેન્ટ કમિશનર એન્ડ ડાયરેક્ટર લેન્ડ રેકોર્ડ્સ તરીકે નિમણૂક થઈ છે. તેમના સ્થાને દેવભૂમિ દ્વારકાના નવા કલેક્ટર તરીકે પોરબંદર કલેક્ટર તરીકે ફરજ બજાવતા એ એમ શર્માની નિમણૂક કરવામાં આવી છે. જામનગરના ડીડીઓ મિહિર પટેલને અમદાવાદ ડીએમસી તરીકે ફરજ સોંપાતા તેમના સ્થાને હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના ડેપ્યુટી સેક્રેટરી તરીકે ફરજ બજાવતા વિકલ્પ ભારદ્વાજની નિમણૂક કરવામાં આવી છે.